અને વોરમ બુલેટિનની શરૂઆત કરીએ. મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થા જે છે તે સાવ ખોરવાયેલી છે, કારણ કે જ્યાં ત્યાં આડેધડ પાર્કિંગ થઈ જાય છે અને દબાણ પણ અલગ અલગ વેપારીઓ જે છે તે કરી લેતા હોય છે. પરંતુ હાઈકોર્ટમાં જ્યારે આ મામલો પહોંચ્યો છે ત્યારે હાઈકોર્ટે એક તરફ રાજ્ય સરકારને તો ફટકાર લગાવી હતી, મનપાને પણ ફટકાર લગાવી હતી, પરંતુ સાથે સાથે હવે વાહન ચાલકોને પણ ટકોર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે. આખરે હાઈકોર્ટે શું ટકોર કરી છે? કશ્યપ જોશી પાસેથી વધુ વિગતો મેળવીએ. કશ્યપ, જે પ્રમાણે ટ્રાફિકને લઈ અને હાઈકોર્ટમાં જે સુનાવણી થઈ હતી ને તેમાં હાઈકોર્ટ દ્વારા પબ્લિક છે તેને પણ ટકોર કરવામાં આવી છે અને તેણે કહ્યું છે કે લોકોએ ફરજ સમજી અને હેલ્મેટ જે છે તે પહેરવા જોઈએ. અરજદાર છે તેના દ્વારા એ રજૂઆત કરવામાં આવી હતી કે ટ્રાફિક પોલીસ ઊભી હોય તેમ છતાં નિયમોનું પાલન જે છે તે નથી થતું અને લોકો નિયમોનો ભંગ કરે છે. મહત્ત્વની બાબત એક એ પણ જે આ છે આ મુદ્દે કહેવામાં આવ્યું છે કે પોલીસ જે છે તે વાહન ચાલકો પાસેથી મનભાવે તેવા દંડ છે તે વસૂલ કરે છે. સાથે જ આરટીઓને લઈને પણ કહ્યું છે કે આરટીઓની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે પ્રોપર રીતે ગોઠવવામાં આવે. આરટીઓની કામગીરી છે તેમાં લોકોને હેરાનગતિ ના થાય તે આરટીઓ એ જોવાની જરૂરિયાત છે અને તેની ફરજ છે. આરટીઓની કામગીરી છે તે આરટીઓના અધિકારીઓ કરતાં એજન્ટો છે તે વધુ ઝડપથી કરી આપે છે. આ તમામ મુદ્દાઓને લઈ અને આજે હાઈકોર્ટમાં ચર્ચા થઈ હતી અને હાઈકોર્ટ દ્વારા મહત્વના સૂચનોને ટકોર પણ કરવામાં આવી છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે કશ્યપ. તો બીજી તરફ લોકોને તો ટકોર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે, પરંતુ સાથે સાથે હાઈકોર્ટે પોલીસ કર્મીઓને પણ ટકોર કરી છે કે જે પોલીસ કર્મીનો રોફ બતાવીને સામાન્ય લોકો પર પોતાના અધિકાર જતાવતા હોય છે અને કહેતા હોય છે કે તમારે આ વસ્તુ કરવી જ પડશે. આ મામલો એ અત્યારે સામે આવ્યો જ્યારે પોલીસ કર્મીઓએ એક વ્યક્તિ વિરુદ્ધ ખોટી અરજી દાખલ કરી દીધી અને એ વ્યક્તિએ હાઈકોર્ટમાં અરજી કરી કે તેના વિરુદ્ધ ખોટી અરજી કરવામાં આવી છે. ત્યારે હાઈકોર્ટે પોલીસ કર્મીઓનો ઉધડો લઈ લીધો અને કહ્યું કે લોકો પર તમારા અધિકારો તમારે આ રીતે બતાવવા ન જોઈએ. આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે. જી જિગ્નેશ. અંકિત, વાત કરવામાં આવે તો હાઈકોર્ટ સીધી રીતે અત્યારે ગૃહ વિભાગ અને અન્ય ડિપાર્ટમેન્ટો પર સ્પષ્ટ રીતે તેની જે નારાજગી છે તે વ્યક્ત કરતું જોવા મળી રહ્યું છે. આજે પણ ફરી એક વખત હાઈકોર્ટની નારાજગી છે તે જોવા મળી છે. પોલીસ કર્મીઓ મુદ્દે હાઈકોર્ટે સ્પષ્ટ વલણ અપનાવતા કહ્યું છે કે નિર્દોષ લોકો પર પોતાની શક્તિ પોલીસે ન બતાવવી જોઈએ. આ હાઈકોર્ટના શબ્દો છે અને સાથે જ પોલીસે તેમનો અહંકાર સંતોષવા માટે કોઈને ન મારી શકે. સાથે જ હાઈકોર્ટના અવલોકનમાં એક વસ્તુ સામે આવી છે કે પોલીસ જનતાની રક્ષક છે, ખોટી રીતે તેઓ કોઈને હેરાન ન કરે. હાઈકોર્ટે આ બાબતે ઘાટલોડિયા પીઆઈ અને ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે તેમને આડા હાથે લીધા હતા અને ઉચ્ચ અધિકારીઓને આ અંગે તપાસના આદેશ આપ્યા છે. અને બીજી રીતે જે હાઈકોર્ટે અવલોકનમાં લીધું છે કે ખોટી રીતે ફરિયાદ નોંધવા મુદ્દે પણ હાઈકોર્ટે પોલીસ અધિકારીઓને ખખડાવ્યા હતા અને કહ્યું છે કે જે કાર્યવાહી કરો તે ન્યાયની દ્રષ્ટિએ કરો અને બીજી રીતે ખોટી રીતે તેમનાથી કોઈપણ વ્યક્તિ પરેશાન ન થવો જોઈએ, પોલીસની કામગીરીથી કોઈપણ વ્યક્તિ નાખુશ ન થવો જોઈએ અને પોલીસ જે કામગીરી કરી રહી છે તેની રીતે તે જે સિસ્ટમ છે તે રીત છે તે હજી પણ સુધારવાની જરૂર છે. જી જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને આ તરફ વરસાદ એક તરફ રાજ્યમાં થંભ્યો છે, પરંતુ તકલીફો વરસાદના કારણે થતી જે હોય છે તે થંભી નથી, કારણ કે વડોદરાની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે વડોદરામાં ભૂવો પડવાનો બનાવ બન્યો છે અને તેમાં એક આખે આખી ગાડી જે છે તેનો આગળનો આખો ભાગ જે છે તે એ ભૂવામાં ગરકાવ થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કાર પસાર થઈ રહી હતી તે સમયે જ અહીં આજે રોડ છે તે બેસી ગયો હતો. વડોદરાના મનીષા ચોકડી પાસેનો આ બનાવ છે. કાર ભૂવામાં ખાબકતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ અહીં સર્જાયા છે. કૃણાલ શર્મા વધુ માહિતી આપી રહ્યા છે. જી કૃણાલ. વડોદરા શહેરમાં સામાન્ય વરસાદ પણ પડે ત્યારથી જ દર ચોમાસામાં વડોદરા ખાડોદરા બની જતું હોય છે. ઠેર ઠેર રોડ બેસી જવાની જ ઘટનાઓ થતી હોય છે, કારણ કે પાણી અને ડ્રેનેજની લાઈનો માં ભંગાણ સર્જે છે અને ત્યારબાદ આ ભૂવા આકાર લેતા હોય છે. આવો જ ભૂવો મનીષા ચોકડી ખાતે પડ્યો હતો. કાર સવાર મનીષા ચોકડી પાસેથી પસાર થતો તે દરમિયાન જ અચાનક રોડ બેસી ગયો હતો અને કાર ચાલકે અચાનક જ ખાડામાં કાર ખાબકે તે પહેલા જ બ્રેક મારીને તેમાંથી નીકળી ગયો હતો. આ ભૂવાની આસપાસ પણ તિરાડો જોવા મળી રહી છે. સમગ્ર ઘટનાને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સદનસીબે આ કાર ભૂવામાં ખાબકી ન હતી, આગળનો મુખ્ય અંદર ગયો હતો. જો કાર ભૂવામાં ખાબકે તો કદાચ કારમાં સવાર લોકોને તેમને ઈજા પણ થતી, પરંતુ હાલ કોઈ જાનહાની કે ઈજાઓ થઈ નથી. પરંતુ આ ભૂવાઓ ક્યારે અટકશે તેવા સવાલ તો પોતાની પ્રજા પણ પૂછી રહી છે. નાયક પિક્ચરમાં એક ડાયલોગ હતો કે નીચે સે ઉપર તક આપ સબ લોગ કરપ્ટ હો ચુકે હો. રાજકોટ મનપા માટે પણ આ જ વસ્તુ કહેવી અતિશયોક્તિ નથી, કારણ કે નાનામાં નાના કર્મચારીથી લઈને મોટામાં મોટા અધિકારી સુધી તમામ લોકો રૂપિયા ખાય છે. અને રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની એ ગોઝારી ઘટના બાદ 27 લોકો જીવતા ભૂંજાયા તે ઘટના બાદ પણ હજુ પણ રૂપિયાનો વહીવટ મનપામાં ચાલી જ રહ્યો છે.
એક ઓડિયો ક્લિપ સામે આવી. ઓડિયો ક્લિપમાં એક વેપારી જે છે તે ફાયર એનઓસી લેવું છે અને દલાલ સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે અને કહી રહ્યો છે કે કેવી રીતે એ ફાયર એનઓસી મેળવી શકશે. ત્યારે 50,000 રૂપિયા લેવાની તે વાત કરી રહ્યો છે અને કહી રહ્યો છે કે બધે જ સેટિંગ છે અને બધાને પૈસા આપવા પડે છે તો જ તમારું ફાયર એનઓસી રિન્યૂ થશે. એટલે કે આ વહીવટ જે છે તે હજી પણ રાજકોટ મનપામાં ચાલી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. હેલો, એ બોલો બોલો. એ કહું છું, આમાં આપણે આરએમસી ની કેટલી ફી છે કાયદેસર ભરવાની? કાયદેસર તો એવું છે, જયારે ત્યાં હાવ છેલ્લે સુધી આપણે પ્રોસેસ કરીએ ત્યારે એમાં દેખાડે કેટલી થાય, 2,000 થાય, 1,000 થાય, 5,000 થાય. એ તો આપણા માલ કેટલા હોય એ મુજબ હોય છે, એટલે એના કેલ્ક્યુલેશન પ્રમાણે છેલ્લે આપણને ખબર પડે. હા, તો એમને તો એના સિવાયના શેના દેવાના? એ વહીવટ ના બધા ના એફએસઓ ના અને એનઓસી આપે એના ની. હજી આવો કાન થયો તો વહીવટ કરે આ લોકો? પણ એ તો ચાલવું જોઈએ ને, વહીવટ વગર નથી પટે એવું. ના, એના વગર ક્યાંથી પટશે? પણ વહીવટ તમે કેટલો બધો કયો હો છે અત્યારે, એમાં કામ અત્યારે સંભાળવાના પૈસા લઈએ આ લોકો, બાકી કોઈને ક્યાં જરૂરત છે, ના જ પાડી દે ભાઈ. આ કરો તો આપણે કરીએ એમ, વહીવટ કરો તો જ કરીએ એમ. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મહાપાલિકાના ચીફ ફાયર ઓફિસર થી લઈને 4 જેટલા ફાયર અધિકારીઓ હાલ જેલ ની અંદર છે. હાલમાં જ અનિલ મારુ પણ લાખોની લાંચ લેતા એસીબીના સકંજામાં આવ્યો છે. પરંતુ એક ઓડિયો ક્લિપ સામે આવી છે કે મહાપાલિકાના ફાયર વિભાગની અંદર પણ હજુ ભ્રષ્ટાચાર ચાલતો હોય છે. આ જ મુદ્દે આપણી સાથે વાતચીત કરવા માટે રાજકોટના મેયર નયનાબેન છે. નયનાબેન, ઓડિયો ક્લિપ તમે પણ સાંભળી છે, સીધા પૈસા માંગવાની વાત છે, આ કયા પ્રકારની વહીવટ? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી માટે જે કંઈ પણ રજૂઆત કરવામાં આવે છે એમાં આ જે ભ્રષ્ટાચાર થાય છે એની જે ક્લિપો ખુલી છે એને પણ અમે મૂકેલા નથી, કેમ કે ભ્રષ્ટતંત્ર ખોટું અમારું આ સત્યતાની સાથે કામ કરતા હોય છતાં પણ આવા ક્યાંક ને ક્યાંક છબકલા કરી બેસે છે, તો એને પણ ધરપકડ કરી છે અત્યારે. અને સત્ય જે હશે અને કોને દેવામાં આવી છે, કેવી રીતે દેવામાં એનઓસી આવી છે, એ બધા મુદ્દાઓ અમે પ્રકરણ ખોલશું. અને કમિશનર સાહેબને પણ અમે કહેલું કે ભાઈ આ બાબતમાં આપણે તટસ્થ નિર્ણય લઈ જે કપણ કરવાનું થાય તો તેને સજા આપણે પૂરેપૂરી અપાવવાની થશે. હવે જ્યારે પણ આ પ્રકારની કોઈ ઘટના ઘટે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ કોઈ ચમરબંધી એવો મોટો અધિકારી કદી પણ પકડાતો નથી, ન તેની સામે કોઈ કાર્યવાહી થાય છે. એ વેપારી સાથે અમે વાત કરવાનો પ્રયત્ન કર્યો જે વેપારી સાથે આ ઘટના ઘટી, જેણે એ દલાલ સાથે વાત કરીને જેણે તેની સાથેથી 50,000 રૂપિયા માંગ્યા હતા, તેમણે શું કહ્યું તે સાંભળો. મેં તેને ફાયર એનઓસી રિન્યુઅલ માટે કહેલું હતું અને તેને એમ કીધું કે મનપામાં 50,000 રૂપિયા વહીવટ કરવો પડે તો તમારી એનઓસી રિન્યુ થશે, બાકી નહીં થાય. તેના કોઈ એજન્ટ હતા, સેફ્ટી વર્લ્ડ કરીને તે દુકાન ધરાવે છે રાજકોટ રજપૂતપુરામાં. હા, અને તેના પાસે રિન્યુઅલ કરાવવાની, તો 50,000 આપો તો રિન્યુ થાય, બાકી ના થાય. એટલે કાયદાકીય રસ્તે જો જવું હોય રિન્યુઅલ માટે તો થઈ શકે કે ન થઈ શકે તેવું આપણે પૂછ્યું તો ખરું? હા, તો તેને એમ કીધું એ તમારે જે ઓનલાઈન ફી રિસીપ્ટ ભરવાની થતી હોય એ તમારે ભરી આપવાની તમારી રીતે, અમે લોકો લિંક આપણને મોકલશું અને બાકીનો 50,000 રોકડો વહીવટ કરવાનો. અને આ કોને કોને પૈસા આપવાના હોય છે તેવું એમણે કોઈ ફોડ પાડ્યો તો ખરો? ના, તેવું એમને નામ નહોતું આપ્યું. મેં એમને કીધેલું કે આટલું મોટો કાંડ થયો તો પણ હજી આ વહીવટનો ધંધો ચાલુ જ છે, તો કે હા એ તો દેવા જ પડે તમારે. મારી પાસે તો વાત કરીએ તો અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં એક ધમકી ભર્યો ફોન આવ્યો હતો અને તેમાં કહેવામાં આવ્યું હતું કે 15 ઓગસ્ટ એટલે કે આવતીકાલે એ અનેક ધડાકા કરી શકે છે. અને આ ધમકી ભર્યો જ્યારે કોલ મળ્યો ત્યારે તપાસ કરવામાં આવી અને સરદારનગર વિસ્તારમાંથી એક વ્યક્તિ પકડાયો કે જે માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે. કંટ્રોલ રૂમ ખાતે એક ફોન આવેલો કે હું 15 ઓગસ્ટના દિવસે બોમ્બ બ્લાસ્ટ કરવાનો છું અને એ જે ફોન નંબરની વિગત જે જાણવા મળેલી એ પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કુબેરનગર વિસ્તારમાં ઓલ્ડ જીપ વોર્ડ ખાતેથી એક કાંકરિયા અરિહંત વિનોદ જૈનની અટકાયત કરવામાં આવેલી છે. એની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલું છે કે એ અભ્યાસના કારણે થોડો ડિપ્રેસિવ થયેલો છે. અને આ તરફ 15 ઓગસ્ટ આવતીકાલે છે અને તેવામાં જમ્મુ કાશ્મીરના ડોડા ખાતે સેના દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું અને તે જ દરમિયાન આતંકી અથડામણ સર્જાઈ જેમાં એક જવાન જે છે તે શહીદ થયા છે. સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અજય યાદવ પાસેથી. અજય,
देखिए निश्चित तौर पे इधर भी ना इधर भी देखने को मिल रहा है कि लगातार जम्मू में आतंकवादी हमले हो रहे हैं और खास करके भारतीय सेना की तरफ से लगातार सर्च ऑपरेशन भी चलाया जा रहा है जिसमें कई सारे हमारे जवान शहीद भी हुए हैं और कई सारे आतंकवादी मारे भी गए हैं। और इधर भी जिस तरह के इनपुट आए हैं उसके मुताबिक पाकिस्तान से कई सारे जो आतंकवादी हैं जम्मू में प्रवेश करने में सफल हुए हैं, उसी को लेकर के भारतीय सेना की तरफ से सर्च ऑपरेशन चलाया जा रहा है। और 8 जुलाई को भी करीब 3 आतंकवादी देखे गए थे, उनके खिलाफ सर्च ऑपरेशन चलाया जा रहा था। लेकिन इधर बीच भारतीय सेना को 4 बैग मिले थे जो कि खून से लथपथ थे और ऐसे में अंदाजा लगाया जा रहा था कि हो सकता है कि ये 4 आतंकवादियों के बैग हो क्योंकि उनके पास राइफल भी थी। उसके बाद सेना की तरफ से एक सर्च ऑपरेशन चलाया गया और उस सब सर्च ऑपरेशन में जो राष्ट्रीय राइफल्स के जो एक अधिकारी थे दीपक सिंह वो शहीद हो गए हैं। हालांकि वो हॉकी के बहुत अच्छे खिलाड़ी थे, बहुत अच्छे सेना के अधिकारी थे, वो भी इस सर्च ऑपरेशन के हिस्सा थे। लेकिन कहा जा रहा है कि जो 4 बैग मिले थे और जिन आतंकवादियों पर संदिग्ध या संदेह था उसमें से कहा जा रहा है कि एक आतंकवादी मारा गया है, लेकिन बाकी के 3 और आतंकवादी हो सकते हैं, उसको लेकर के अभी भी सर्च ऑपरेशन लगातार चलाया जा रहा है। तो एक तरह से 15 अगस्त से ठीक पहले ये बड़ी घटना हुई है। हालांकि खुफिया विभाग की तरफ से पहले भी कई तरह के आतंकवादी अलर्ट की का अलर्ट दिया गया था, उसी में से एक ये भी हो सकता है। जी अजय, शुक्रिया सारी जानकारी देने के लिए। आ तरफ अत्यारे डबल ऋतु छे, ક્યારેક વરસાદ આવી રહ્યો છે, ગરમી વધારે લાગી રહી છે અને સવારે ઠંડી પણ પડી રહી છે, તેવામાં રોગચાળો અત્યારે રાજ્યમાં વકરી રહ્યો છે અને ખાસ જો સુરતની વાત કરીએ તો સિવિલ હોસ્પિટલમાં હજારોની સંખ્યામાં દર્દીઓ જે છે તે પહોંચી રહ્યા છે અને સારવાર લઈ રહ્યા છે, પરંતુ આ તમામની વચ્ચે સુરતની સિવિલ હોસ્પિટલમાં દવાઓની અછત હોવાનું સામે આવ્યું છે અને તેના જ કારણે જે સ્થાનિક લોકો જે છે, સુરતવાસીઓ જે છે, તે પારાવાર મુશ્કેલીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે। 20% खाली है। क्या बोला? बोले बाहर से ले लो, सब बाहर से ली हूँ एक बार का। बाहर से क्यों बोला? नहीं है यहाँ। बाहर कहाँ जाओगे? जो बाहर है सिविल के। नहीं दवा पीछे कोई की जरूरत है? बीजी दवा? बीजी बारती लेवानो की खबर नहीं है। तो बारती लेवानो छे एम के इंडिया नोती। રાજ્યભરમાં રોગચાળો ફેલાયો છે ત્યારે સુરત શહેરમાં પણ રોગચાળો ફેલાયો છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલ દર્દીથી ઉભરાઈ રહી છે, પરંતુ અહીંના દર્દી છે તે હેરાન પરેશાન છે, કારણ કે જ્યારથી રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારથી જ દવાની અછતની જે સમસ્યા છે તે સર્જાય છે। કેટલીક દવાઓ મળે છે પરંતુ કેટલીક દવાઓ નથી મળતી, જેને લઈને લોકો હેરાન પરેશાન છે। બેન, કઈ કઈ દવા અવેલેબલ છે, કઈ દવા અવેલેબલ નથી? છે જે રેગ્યુલર ચાલે છે બધી દવા અવેલેબલ છે, અમુક નથી પણ અમે કન્ટેન સેમ હોય તો અમે આપી દઈએ। લોકોએ બહારથી લેવા જવાની ફરજ પડી રહી છે? હા, એ અમુક દવા એનએસ હોય અમે કહી દઈએ કે તમે થોડો ટાઈમ બહારથી ચલાવી લો 15-1 દિવસ સુધી, પછી પતી જાય તો અહીંયા આવી જશે તો અમે ઇન્ફોર્મ કરી દઈશું, તો પછી એ લોકો આવે એટલે અમે આપી દઈએ। અઠવાડિયું ઉપર થઈ ગયું છે બસ। શું કહેશો, દવા હોવી જરૂરી છે? દર્દીઓને ભારે તકલીફો પડી રહી છે, એમાં એવું છે કે મેડિસિન તો અહીંયા અવેલેબલ હોય છે, એમાં એવું કે જેને મળે તેને મળે, બાકી નહીં મળતી તો એ તો મેડિસિન તો હવે થોડી ઘણી તો થાય પ્રોબ્લેમ, કેમ કે પેશન્ટ વધે પેશન્ટ ઓછા થાય, એ તો હવે જેમ એ લોકો ઓર્ડર કરે તેવી રીતે આવે મેડિસિન, તો એમાં એ લોકો પણ શું કરી શકે। વાદળ રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પણ વરસી રહ્યો છે, હવામાન વિભાગે કહ્યું હતું કે છૂટોછવાયો વરસાદ રાજ્યમાં વરસી શકે છે, ત્યારે આજે રાજ્યમાં કઈ કઈ જગ્યાએ વરસાદ નોંધાયો છે? ધવલ માકડિયા પાસેથી વધુ વિગતો મેળવીએ। ધવલ જી, અંકિત, રાજ્યના અમુક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ થયો છે, જો કે મેઘરાજાએ થોડો વિરામ લીધો હતો, ત્યાં વચ્ચે જ ભાવનગરના સિહોરના ગ્રામ્ય પંથકમાં મધ્યમ વરસાદ થયો છે। ધીમી ધારે વાત કરવામાં આવે તો વરલ, રામગઢ, થોરાડીમાં વરસાદ થયો છે, તો ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે ગણકારક વરસાદ થવાના કારણે ખરીફ પાકમાં પણ ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે। તો વળી બગસરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે, બગસરા તાલુકા અને આગળના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ સારો વરસાદ થયો છે, મુખ્ય માર્ગની નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે, તો સાથોસાથે રાજકોટ જિલ્લાના ધોરાજીના ધોધમાર વરસાદ થયો છે, ધોરાજીમાં વરસાદ થવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પર ભરાયા છે। મહત્વની વાત છે કે હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં છૂટો છવાયો અને મધ્યમ વરસાદ થવાની સંભાવના પણ સેવી છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો રાજ્યમાં આગામી 5 દિવસ સારો એવો વરસાદ, મધ્યમ વરસાદ થઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સમાચાર તરફ આગળ વાત કરીએ, શૈક્ષિક સંઘના પ્રમુખ છે ભીખાભાઈ પટેલ અને તે છેલ્લા કેટલાક દિવસો અને કેટલાક સમયથી અત્યારે સમાચારમાં જોવા મળી રહ્યા છે, કારણ છે કે તેઓ પોતાના કામ પર જઈ નતા રહ્યા
અને 5 વર્ષ સુધી તેમણે નોકરી જ નથી કરી તેવા આક્ષેપ થઈ રહ્યા હતા, પરંતુ હવે બળવંતસિંહ ડાંગરે મારી સામે 12 જેટલી આરટીઆઈ કરી છે તેવા આક્ષેપ જે છે તે ભીખાભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યા છે. મેં સરકાર સમક્ષ તમામ પુરાવા રજૂ કરેલા છે, મારી ડાયરીઓ જે છે તે પણ મેં આપેલી છે, તે પ્રમાણે વાત જે છે તે ભીખાભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યા છે. અને જીસીઇઆરટીમાં તેમની જે નિમણૂક કરવામાં આવી હતી, જે આક્ષેપ તેમના કરવામાં આવે કે તેમની નબળી કામગીરીના કારણે તેમની ત્યાં નિમણૂક થઈ હતી, તે અંગે પણ તેમણે ખુલાસો કર્યો અને તેમણે કહ્યું કે મારી સારી કામગીરીના કારણે ત્યાં મારી નિમણૂક કરવામાં આવી હતી. મારા ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે તદ્દન પાયા વિહોણા છે અને કોઈના કોઈ સંગઠન અથવા જે જિલ્લાના અધ્યક્ષ હતા એ હવે અમે છેલ્લા 3 વર્ષથી અમને અધ્યક્ષ તરીકે હટાવી દીધા છે. એના કારણે મારા ઉપર સતત આ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે. મારી સંપૂર્ણપણે નોકરીની તમામ પ્રકારની જે આધારભૂત કહી શકાય એ પ્રકારના જે ડાયરીઓ કહી શકાય, હાજરીપત્ર કહી શકાય, બધું છે જ. અને આરટીઆઈની અંદર એમણે જે કરી હતી એના અનુસંધાને પણ એમણે યોગ્ય જવાબ આપ્યો છે જ, પરંતુ હવે મારે નિવૃત્તિનો સમય હોવાના કારણે આ વ્યક્તિ જે જિલ્લાનો અધ્યક્ષ તરીકે અમારો હતો અને હવે એ નથી, એણે જનૂનતાપૂર્વક અલગ અલગ પ્રકારે અરજીઓ કરવાનું એણે ચાલુ કર્યું છે. જે નાણાંની ઉચ્ચાપક કહેવામાં આવે છે એ મને કંઈ સમજાતું નથી, કારણ કે સીઆરસી બીઆરસી તરીકેના છેલ્લા ઘણા વર્ષોથી આવવા જવાના ભાડાના જે ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ હતું એ બંધ કરી દેવામાં આવ્યું છે, અને એના પહેલાં જે આપવામાં આવતું હતું એ આખા ગુજરાતના તમામ સીઆરસી બીઆરસીઓને ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ આપતું હતું. બાકી અમો કોઈ નાણાકીય ઉચાપતનો અમો કોઈ વિષય આવતો હોય એવું લાગતું નથી, અને છતો પણ એવું લાગતું હોય તો સરકાર એની તપાસ કરી શકે છે. હવે રાજ્યમાં એક શિક્ષિકા એવી સામે આવી કે જે અમેરિકા સ્થાયી થઈ ગયા હતા, તેમ છતાં પણ અહીં રાજ્યમાં શિક્ષિકા તરીકેનો પગાર લેતા હતા. એ મામલો સામે આવ્યા બાદ તપાસ થઈ કે રાજ્યમાં આવા કેટલા શિક્ષકો છે કે જે લીવ પર છે, મેડિકલ લીવ પર છે અથવા તો બીજે ક્યાંય સ્થાયી થઈ ગયા છે, તેમ છતાં પણ પગાર લઈ રહ્યા છે. અને મામલો સામે આવ્યો ત્યારે અલગ અલગ ઘણા બધા શિક્ષકો એવા સામે આવ્યા જે ભૂતિયા હોવાનું સામે આવ્યું છે, કે જેઓ શિક્ષક તરીકે નોકરી તો નથી કરી રહ્યા પરંતુ પગાર લઈ રહ્યા છે. આ મામલે શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ નિવેદન આપ્યું છે કે કોઈ પણ આવા શિક્ષકો જે ભૂતિયા શિક્ષકો છે તેમને છોડવામાં નહીં આવે, અને જો પગાર તેમને ચૂકવાયો હશે તો એ પગાર તેમની પાસેથી પરત લેવામાં આવશે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત કુબેરભાઈ ડિંડોરે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. રાજનીતિ આ મામલે અત્યારે જોવા મળી રહી છે, કારણ કે અલગ અલગ જગ્યાએ આ મામલા જે છે તે સામે આવે છે જ્યાં શિક્ષકો નોકરી તો નથી કરી રહ્યા પરંતુ પગાર લઈ રહ્યા છે. બાકી કેટલીક જગ્યાએ જે ખોટી રીતે કોઈ હાજરી પૂરી હશે, ઓનલાઈન ડેટા અપલોડ કર્યો છે, હશે આવનારા સમયમાં અમે એમને જે પોતાની વ્યક્તિગત પોતાનો વેટમેન્ટ સુધારે એના માટે અમે તક આપીશું, અને નાણાં એ કરે તો કાયદેસરની કાર્યવાહી કરીને જે કંઈ કાર્યવાહી કરવાની થાય અમે કરીશું, અને નિયમ અનુસાર એમને પણ બરતરફ કરવાની વ્યવસ્થા સુધી અમે પહોંચવું ના પડે, અને પહોંચવું પડે તો પહોંચીશું, પણ એક દાખલો બેસાડીશું આવનારા સમય. એક બાજુ શિક્ષણ કથળતું જાય છે, શિક્ષણનું સ્તર આખા દેશમાં શરમજનક રીતે આપણે પાછળ પડતા જઈએ છે. એક બાજુ ભૂતિયા શિક્ષકો લાંબા સમયથી નોકરી પર હાજર ના હોય, વિદેશમાં હોય, પગાર ચૂકવાતો હોય, એવું આખું તંત્રનો કોલમ કોલ ચાલે છે. બાંગ્લાદેશમાં જે કથળેલી રાજકીય પરિસ્થિતિ જોવા મળી રહી છે ને ત્યાં હિન્દુઓ પર જે હુમલો થઈ રહ્યો છે, હુમલા કરવામાં આવી રહ્યા છે, તેને લઈને હવે ગુજરાતમાં સંત સમાજ જે છે તે નારાજ જોવા મળી રહ્યો છે અને ચિંતા વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. સંગઠન હૈ સબકો એક હોકર કે કામ કરના હોગા, અન્યથા ધીરે 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 જો આને વાલા ભવિષ્ય હૈ વો ઠીક નહીં હોગા. બહોત આવશ્યકતા હૈ વિચાર કરને કી. સનાતન ધર્મ હૈ હમ યે જાનતે હૈ, હમારા ઇતિહાસ પ્રમાણ હૈ કે નષ્ટ હોને વાલા નહીં હૈ, લેકિન આપત્તિ તો આતી રહી હૈ, ના આયે એસા પ્રયાસ હમે કરના ચાહિયે, સચેત હોના ચાહિયે, સાવધાન હોના ચાહિયે. તો પરિસ્થિતિયાં સામાન્ય હો ઇસકે લીએ શાસન પ્રશાસન સે ભી શાસન પ્રશાસન અપને અનુસાર કુછ ના કુછ કરી રહે હોંગે, કરી રહે હૈ કુછ થોડા થોડા વહાં ભી સૂચના મિલી હૈ કે ઠીક હોને લગા હૈ.